કન્ટેનર મીન્સ એ એક ટાઈપનું એસ્ટિમેટ છે. જો એસ્ટિમેટ તો આપણે લખીએ કે એસ્ટિમેટ 1, બરાબર. કેપેક્સ છે કે ઓપેક્સ છે, આપણે જે મેન પાવરનું ને બધું આવે છે કે ભાઈ 24 માસ માટે 15 માણસો લીધા હાથે, તો કેપેક્સ છે કે ઓપેક્સ છે અહીંયા પૂછે છે. ડીટીપી નો નંબર પૂછે છે, 001 પહેલું ડીટીપી છે, બરાબર. હવે મારે લખવું છે કે ભાઈ ફોર બરાબર, એ જે આપણે રિકેપ્યુલેશન શીટમાં પ્રિન્ટ લેવાના છીએ, સોરી રિકેપ્યુલેશન શીટમાં આ પ્રિન્ટ આવશે, એસ્ટિમેટ લખેલી આપણે રેકોર્ડ જોઈએ છે. હવે એડ આઇટમ કરીએ. હવે નોન એસ, અહીંયા કોલમ તમે વાંચી શકશો, નોન એસઓઆર લખ્યું છે, મતલબ કે નોન એસઓઆર આઇટમ છે, આરએનબી ની આઇટમ છે, તો એ લખી શકો કે ભાઈ એમએસ ગોલ્ડ કેટલા કિલો, તો ક્વોન્ટિટી લખી શકાય, આટલા કિલો યુનિટ એનો લખવાનો, કેજી ને વગેરે વગેરે થઈ શકશે આ રીતે. અને બીજી આઇટમ છે એસઓઆર, એસઓઆર આઇટમ, તો એ આઇટમ અહીંયા તમારે ક્રિએટ એન્ડ એડિટ કરીને લઈ શકાય, કયા સેક્શનની છે, કઈ આઇટમ છે. આખો એસઓઆર આપણે જે છે એ ભાઈ સેક્શન એ પાઇપલાઇન, એની અંદર ડીઆઈ, એની અંદર K7 અને એની અંદર ડાયામીટર, ડાયામીટરમાં થિકનેસ, આ તમામ વસ્તુ આપણે અહીંયા લીધેલી છે. કે અહીંયા તમારે ખાલી બેર લખશો ને, એટલે બેર પાઇપની છે કે તમને ડાયા ખબર છે કે 406, એટલે 406 બધી આઇટમ આવી જશે. આઇટમ સિલેક્ટ કરવાની, આઇટમ સિલેક્ટ કરીને, આઇટમ સિલેક્ટ કરીને તમારે અહીંયા સેવ કરવાનું. હવે તમને લાગ્યું કે આ મારું એક વિલેજ માટે પતી ગયું, પછી બીજું વિલેજ આવે છે, તો અહીંયા ફોર સેકન્ડ વિલેજ, PQR વિલેજ. હવે એની અંદર પણ પાછી સમ બનાવવાનો છે, તો એની અંદર સમ બનાવવાનો હોય તો સમ અહીંયા ડ્રોપ ડાઉનમાં સિલેક્ટ કરવાનો. અને સપોઝ નોન એસઓઆર આઇટમ છે કે એની અંદર એક આ બીજું આઇટમ આવે છે, ફરી બોલ્ટ આવે છે, સપોઝ એ કામ નહીં, એક્ઝામ્પલ લઉં છું આ તો, એટલે મારે બોલ્ટનો દાખલો રેન્ડમ લીધો છે, તો એ પણ અહીંયા સિલેક્ટ કરી શકો. હવે આપણો સૌથી મોટો પ્રશ્ન જે અત્યારે એક્ઝિસ્ટિંગમાં આવતો હતો કે સિરિયલ નંબર જળવાતા નહોતા, એટલે આ આઇટમ નખાઈ ગઈ અહીંયા, આમ ક્વોન્ટિટી યુનિટ રેટનું ફોર્મેટ થઈ ગયું, બરાબર. પછી તમે અહીંયા રાઈટ સાઈડમાં જોશો, રાઈટ સાઈડમાં જોશો તો આ એક ડિસ્ક્રિપ્શનનું બોક્સ આપ્યું છે કે ડિસ્ક્રિપ્શન જોઈએ છીએ, બધાને ખ્યાલ છે કે સંપ હોય તો સંપની પહેલા વિધાઉટ વોટર ટેબલનું ડોર પેજનું ડિસ્ક્રિપ્શન હોય છે. તો અહીંયા માની લો કે આ સંપ છે, ફોર એક્ઝામ્પલ સંપ, અને અહીંયા સંપ છે સંપ 1000, બરાબર. કોમન ડિસ્ક્રિપ્શન રાખવું હોય તો પહેલાની આગળ ટિક કરી દઈએ બોક્સમાં, એટલે ડિસ્ક્રિપ્શન ઉપર ટાઈપ થઈ જશે એબીસી ની ઉપર, અને એસ્ટિમેટ તમારો પ્રિન્ટ આ રીતે સેવ થઈ જશે, ઇન્ક્લુડિંગ તમારે અહીંયા વર્ક ચાર્જ આ બધું. થોડુંક ઝોન ટુ ઝોન, સર્કલ ટુ સર્કલ ઓપિનિયન અલગ મળતા હતા, એટલા માટે આ ડબલ્યુ એજન્સી મેં ટોપડાઉનમાં આપ્યું છે. પછી આપણે એને લોક કરી શકીશું કે 2%, 8% કરી 70-85 કરીને આપણે નેટ ગ્રોસ કરીને સેવ કરી શકીએ. જેવું હું સેવ દબાવીશ, વેલિડેટ કરીશ, એટલે મને સિક્વન્સ નાખવાનું, ત્યાંની સિક્વન્સ નાખો, સિક્વન્સ 1 અને સબ સિક્વન્સ 1.1, બરાબર. અને આ સપોઝ પીક્યુઆરમાં મારે 1 જ રાખવી છે અને 1.2 કરવું છે, તો યુઝર જાતે પોતાની રીતે નક્કી કરી શકશે કે મારે મારું એક્સેલ શીટમાં આપણે જે ટાઈપ કરીએ છીએ એ કેવું દેખાડવું છે. સિક્વન્સ અને સબ સિક્વન્સ કોન્સેપ્ટ છે. અમુક વસ્તુઓ થોડુંક લાગશે કે સાહેબ આ બધું લેન્થી છે કે આ બધી વસ્તુ શું જરૂર છે, પણ જો તમે તમારો એસ્ટિમેટ સ્ટાન્ડર્ડાઇઝ કરવો હોય તો આ બધી વસ્તુઓ નાની નાની લાગે છે પણ જરૂર પડશે. એકવાર એસ્ટિમેટ બની જશે ને, એટલે આ એસ્ટિમેટ સેવ થઈ જશે સંપનું. પછી તમારે ગમે ત્યારે બીજા વખતે સંપનું એસ્ટિમેટ બનાવવો છે ને, તો સીધો આમાંથી ડાઉનલોડ કરી લેવાનો અને સીધો કોપી કરીને ડુપ્લિકેટ કરી દેવાનો. એ એક્શનના બટન આવે જ છે, સેવ દબાવશો એટલે. હવે આ સિક્વન્સ નાખી દીધી એટલે સેવ કરવાનું, કરશો પછી તમને ક્વોન્ટિટી નાખવાનું બટન આવશે, પછી જ તમે ક્વોન્ટિટી નાખી શકશો. વેલિડેટ કરીએ, ઓકે. બીજા લોગિનથી અમારે બીજા વેલિડેટ કરીશું, અત્યારે ડમી એન્ટ્રી છે, પછી જ ક્વોન્ટિટી નાખી શકાશે. પહેલા તમારે છે ને આ સિક્વન્સ પણ ચેન્જ કરવી હોય ને, કે છે ને એને પહેલાં લેવું છે કે આઇટમને ઉપર લેવી છે, તો ઉપર એ લઈ શકાશે. આ આઇટમને મારે નીચે લાવવાની હતી તો એને નીચે લાવવાની, અને આને મારે એડિટ કરીને 1.1 કરવું હોય તો થશે.
હાલ મેં લોક કરી દીધું અહીંયા અપ્રૂવ કરીને, તો અપ્રૂવ કરશો પછી જ ક્વોન્ટિટીનું ખાનું ખુલશે. કે હવે ક્વોન્ટિટી નાખો કે અહીંયા એક સમ છે ક્વોન્ટિટીમાં અને નીતિમાં બે સમ છે, એટલે આ મેઇન છે કોન્સેપ્ટ કે અહીંયા તમે ક્વોન્ટિટી પછી જ નાખી શકશો. પહેલા તમે એન્ટ્રી કરો આઇટમની, આ એક ધ્યાનથી સમજી લેજો, ઓબ્વિયસલી લાઈવમાં આવશે પછી આપણે કરીશું. પહેલા ક્વોન્ટિટીની એન્ટ્રી કરવાની, એની સિક્વન્સ નક્કી કરી દેવાની, તમારું ડિસ્ક્રિપ્શન નાખવું હોય કોઈને ઉપર કે ફલાણા માટે ને ફલાણા ગામ માટે, કેમ કે ગ્રુપ વાઇઝ અગર આપણે બનાવતા હોય એસ્ટિમેટ બરાબર, એક્સ ગ્રુપ માટે ને વાય ગ્રુપ માટે, તો આ બધું નાખી દેવાનું અને પછી જ આપણે સેવ દબાવવાનું ને પછી જ ક્વોન્ટિટી નાખવાની. છતાં પણ ક્યાંક એવું લાગે કે સાહેબ આ રિકેલ્ક્યુલેશન શીટ બનાવ્યા પહેલા એકવાર ઓકે દબાવવાની જરૂર છે, કે રિકેલ્ક્યુલેશન ને કન્ફર્મ કરવાની જરૂર છે કે હવે બે એસ્ટિમેટ બની ગયા અને રિકપ શીટ બની ગઈ, પછી એસ્ટિમેટ બીજું બનાવવા દેવાનું કે નહીં બનાવવા દેવાનું, આવા બધા જે પ્રશ્નો છે એવું એકવાર આપણે પર્સનલ એક્સપ્લોર કરીશું ને લોગિન કરીને, એટલે મારા ખ્યાલથી પ્રોબ્લેમ નહીં આવે.